હેલો એવરીવન તમારું સ્વાગત છે આ વીકલી પોડકાસ્ટ જેનું નામ છે અરણ્યનો સાથ વિચ ઇઝ ઇનિશિયેટેડ બાય નેચરલિસ્ટ ફાઉન્ડેશન જેમાં અમે એન્વાયરમેન્ટલ રિલેટેડ પોલિસીસ તેના કાયદાઓ તેની નીતિઓ તે સિવાય જે રીસેન્ટમાં આવેલા પ્રાણીઓ પક્ષીઓ વનસ્પતિ ઘણા બધા જીવો કે એન્વાયરમેન્ટના મોટા મોટા પ્રોજેક્ટ હોય તેના વિશે વાત કરીએ છીએ તો હું છું તમારી આજની હોસ્ટ ચિત્તલ પટેલ આજનો ટોપિક છે જેમાં હું બે મુખ્ય ટોપિક જે રિસેન્ટલી જે ન્યૂઝમાં ઘાસ એટલે કે ગ્રાસ વિશે હવે તમને કદાચ એવું લાગશે કે અરે ઘાસ વિશે હું શું બોલી લેવાની તો હું તમને હજી પણ કહું છું ધ્યાનથી આ પોડકાસ્ટ સાંભળજો તમને સમજાશે કે આજે આપણે નોર્મલ જે આપણને ઘાસ લાગે છે જેની આપણે ક્યારે પણ કદર નથી કરી તે કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો રિસર્ચ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર ઓફ ઉત્તરાખંડ દ્વારા 70 થી પણ વધુ ઘાસ હિમાલયન સ્લોપ પર ઉગાડવામાં આવ્યા છે હવે તમે વિચારશો કે લોકો ઝાડ કે પછી છોડ ઉગાડે પણ લોકો ઘાસ પણ ઉગાડવા લાગ્યા તો આગળ કઈ પણ વિચારો તમે એ પહેલા હું તમને કહી દઉં કે આ ઘાસ તમને જેમ તેમ લાગતું હશે પરંતુ આ પોડકાસ્ટ સાંભળ્યા પછી તમારો ઘાસ પ્રત્યેનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે જે મંતવ્ય છે તે કમ્પ્લીટલી બદલાઈ જશે જ્યારે ઓવરઓલ ઘાસની જે વિવિધ સ્પીસીસ છે જુદી જુદી જાતિ છે તેના વિશે ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર કહે છે કે જ્યારે કન્ઝર્વેશનની વાત આવે છે ત્યારે મોસ્ટલી લોકો ઘાસને નિગ્લેક્ટ કરી દે છે અને પ્લાન્ટ્સ ઘણી વાર તો એવું થાય છે કે પ્લાન્ટ્સને પણ નિગ્લેક્ટ કરી દે છે અને જે પ્રાણીઓ જે છે પ્રાણીઓની જુદી જુદી સ્પીશીઝ પક્ષીઓની જુદી જુદી સ્પીસીસ એના કન્ઝર્વેશન માટે લોકો વધારે પ્રત્યે વધારે જ કામ કરે છે અને કન્સિડર કરે છે પણ જ્યારે ઘાસને બચાવવાની વાત આવે છે ત્યારે લોકો નિગ્લેક્ટ કરી દે છે તો ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર એવું કહે છે કે ખૂબ જ જુદી જુદી ઘાસની સ્પીશીઝને ભેગી કરીને તેમણે એક સાથે ઉગાવી છે જેમાં સેવન્ટી થ્રી ખૂબ જ યુઝફુલ અને કિંમતી જાતિના ઘાસની વેરાયટી છે તેની ક્રિટિકલ ભૂમિકા હોવા છતાંય ઘાસના મહત્વને સામાન્ય રીતે અવગણવામાં આવે છે કારણ કે લોકો વનસ્પતિની જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને યુ નો વધુ કન્ઝર્વ કરે છે તેની સાથે વધુ સંબંધ ધરાવે છે લગભગ દસ હજાર જેટલી ઘાસની જુદી જુદી વેરાયટી આખા વર્લ્ડમાં મળી આવે છે તેમાંથી એક હજાર પાંચસો સ્પીશીસ આઉટ ઓફ ટેન થાઉઝન્ડ વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સ્પીસીસ તો ફક્ત ઇન્ડિયામાં જ મળી આવે છે અને ગ્રાસ એક એવું છે કે જે બધી જ જગ્યા પર મળી આવે છે ઘણી જગ્યા એવી હોય છે જ્યાં મોટા મોટા ઝાડ કે પછી છોડ તમે ઉગતા નહીં જો પરંતુ ઘાસ ઉગતું તમે ત્યાં ડેફિનેટલી જોયું જ હશે હવે વાત કરીએ તેમના રોલની એટલે કે તેઓ કયું કાર્ય તેનું ભૂમિકા શું છે તે કયું કાર્ય ભજવે છે આ આ ઇકોસિસ્ટમમાં તો મોટા મોટા ગ્રાસલેન્ડ હોય કે પછી જંગલો હોય ત્યાં ઉગેલું જે ઘાસ છે તે જમીનના ધોવાણને અને લેન્ડસ્લાઇડને અટકાવે છે અને કાપવાળી જમીનનું રક્ષણ કરે છે તે સિવાય ભારે વરસાદ અને પૂર દરમિયાન ધોધમાર પાણીના વહાવને ધીમો પાડી દે છે જેથી જમીન પાણી શોક કરી લે છે પાણી શોષી લે છે અને વોટર ટેબલ જે છે આપણું જમીનની અંદરનું જે પાણીનું સ્તર છે તે જળવાઈ રહે છે તે સિવાય ઘાસ હોવાના મુખ્ય ફાયદાઓ એ છે પહેલા તો હું કહી દઉં કે ત્રણ મુખ્ય ફાયદાઓ છે ફર્સ્ટ ઘાસ એ એક ફૂડ સાયકલ અને બાયોડાયવર્સિટીને સપોર્ટ આપે છે બીજું કે તે પ્રાણીઓને રહેઠાણ આપે છે અને ત્રીજું કે તે ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં મદદ કરે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે બધા ઘાસ પર જ ડિપેન્ડન્ટ છીએ તમે વિચારતા હશો કે આ કઈ રીતે આપણે પ્રાણીઓને ઘાસ ચરતા જોયા છે તો પ્રાણીઓ ડિપેન્ડન્ટ હોય પરંતુ માણસો કઈ રીતે ડિપેન્ડન્ટ છે તો હું તમને એક વાત કહું કે તમે ક્યારે પણ આઈ એમ શ્યોર કે ડેફિનેટલી બધા લોકોએ જે જુવાર બાજરો છે કે પછી ઘઉંની વાત કરીએ તેના પ્લાન્ટ્સ જોયા જ હશે તો દે આર વેરી સિમિલર ટુ ગ્રાસ તો ગ્રાસની જે ફેમિલી છે પોએસી ફેમિલી તેનાથી જ જે જુવાર છે છે રાગી નાચણી ચોખા ઘઉં આ બધા જ જેટલા કડધાન્ય છે બધા જ ઘાસની ફેમિલીને બિલોંગ કરે છે એટલે બટ અ ગ્રાસ ઉત્તરાખંડના ઓફિસર કહે છે કે તેમણે યંગ રિસર્ચર્સને પ્રોત્સાહિત કરવા છે અને આ જે ગ્રાસની જુદી જુદી સ્પીસીસ છે તે શોધવા માટે તેમજ તેના જુદા જુદા ફેક્ટ્સને જાણવા માટે હવે વાત કરીએ કે ઘાસ કઈ રીતે શેલ્ટર આપે છે પ્રાણીઓને તો તમે જોયું હશે કે સુકાઈ ગયેલ ઘાસને ભેગા કરીને ગામડાના લોકો ઘર બનાવે છે અને પ્રાણીઓને રહેવા માટેની જગ્યા પર પણ છત બનાવે છે તે સિવાય ઘાસના બીજા ફાયદાઓ એ છે કે તે એરોમેટિક પ્રોડક્ટ્સ દવાઓ પરફ્યુમ્સ જેવા ઘણા જુદા જુદા પ્રોડક્ટ બનાવવામાં વપરાય છે ઘણી ઘાસની સ્પીશીસથી તો મોસ્કીટો રિપેલન્ટ પણ બનાવવામાં આવે છે તે સિવાય એક સારી ક્વોલિટીના ઘાસથી પ્રાણીઓમાં દૂધનું ઉત્પાદન પણ સારું એવું થાય છે ઉત્તરાખંડમાં મિલ્ક પ્રોડક્શન ડબલ થઈ ગયું છે છેલ્લા વીસ વર્ષની વાત કરીએ તો મિલ્કનું પ્રોડક્શન ઘણું સારું થઈ ગયું છે અને હાલમાં તેઓ ટુ મિલિયન ટર્ન્સ જેટલું દૂધ એક વર્ષમાં પ્રોડ્યુસ કરે છે ત્યારબાદ વાત કરીએ કે ક્લાઇમેટ ચેન્જમાં કઈ રીતે મોટો ભાગ ભજવે છે તો ગ્રાસલેન્ડ ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બન રિલીઝ કરે છે ડ્યુરિંગ ફોરેસ્ટ ફાયર અને જ્યારે મોટી મોટી ફોરેસ્ટ ફાયર જે જંગલોમાં આગ લાગી હોય ત્યારે ઘણા અમુક પ્રકારના એવા ગ્રાસની સ્પીશીસ છે જેના લીધે આ જંગલની આગ છે તે વધતી નથી આગળ કેમ કે તેઓ ફટાફટથી ફાયર કેચ નથી કરતા જેના લીધે આ જે ઘાસની સ્પીશીસ છે તેના લીધે એક બેરિયર બની જાય છે અને જે ફોરેસ્ટ ફાયર છે તે આગળ વધતી નથી તો આ બધા જે એક નોર્મલ આપણે ઘાસને જોતા હોઈએ છીએ કે જે બ્યુટીફાય કરે પ્લેસને તે સિવાય આ બધા એના ફાયદાઓ છે અને તેના યુઝફુલ ઉપયોગો છે જેના લીધે આપણને બહુ જ ફાયદા થાય છે તો આપણે એવા લોકોને અપ્રિશિએટ કરવા જોઈએ જે આ ઘાસની જુદી જુદી સ્પીસીઝને બચાવે છે ભેગી કરે છે અને ગ્રો કરે છે તો આ હતી ઉત્તરાખંડ વિશેની વાત જ્યાં હિમાલયન સ્લોપ પર જુદા જુદા પ્રકારના ઘાસ ઉગાડવામાં આવ્યા છે હવે વાત કરીએ જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે તો ગયા જ અઠવાડિયે પુણેમાં એક ઇન્ડિયન બાઇસન મૃત્યુ પામ્યો કદાચ આ ન્યૂઝ તમે સાંભળેલી જ હશે તો એના જવાબદાર કોણ છે જ્યારે તમે પૂરો આર્ટિકલ વાંચો પૂરા ન્યૂઝ સાંભળો ત્યારે તમને ખબર પડશે કે આ ઇન્ડિયન બાયસનના મૃત્યુ પાછળ આપણે જ બધા છીએ એટલે આઈ એમ નોટ પોઈન્ટિંગ એનીબડી કે તમે પર્ટિક્યુલર પર્સને જે કંઈ મૃત્યુ કર્યું છે કે એવું કંઈ છે પરંતુ હ્યુમન એક્ટિવિટીઝના લીધે આ ઇન્ડિયન બાયસન મૃત્યુ પામ્યું છે એમાં થયું એમ હતું કે પુણેમાં આવેલ કોતરુડમાં ચાર વર્ષનો બાયસન સ્પોટ કરવામાં આવેલું અને ત્યાંની સોસાયટીમાં રહેતા લોકો જે છે તેને સ્પોટ કર્યો પરંતુ સ્ટાર્ટિંગમાં ઘણા લોકોએ તે નિગ્લેક્ટ કર્યું ઘણા લોકોને એવું લાગ્યું કે તે કોઈ ગાય કે ભેંસ હશે પરંતુ ઘણા ત્યાંના જે રેસિડેન્શિયલ એરિયામાં રહેતા લોકો છે તેને એવું લાગ્યું કે અરે આ તો ઇન્ડિયન બાયસેન છે અને પછી તો શું હતું જંગલમાં આગ ન ફેલાય એની જેમ જ આ બાયસેનના ન્યૂઝ તે એરિયામાં ફેલાઈ ગયા અને ત્યાંના લોકોએ તેનો ફોટોસ કે પછી સેલ્ફીઝ પાડવા માટે આવી ગયા તેને જોવા માટે આવી ગયા અને ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રાઉડ જમા થઈ ગયું જેના લીધે બાઇસન ખૂબ જ પેનિક થઈ ગયો કેમ કે ત્યાં લોકો પણ ઘણા બધા જમા થઈ ગયા હતા બધા લોકોએ હાહાકાર મચાવી દીધો હતો ખૂબ જ મોટા મોટા આવા જે વાતો કરતા હતા અને રાડા રાડી ચાલુ થઈ ગઈ હતી તેના લીધે બાઇસન જે છે ખૂબ પેનિક થઈ ગયો તે સમયે ત્યાંના ફોરેસ્ટ ઓફિશિયલ્સને ઇન્ફોર્મ કરવામાં આવ્યું અને તેઓ આ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે ત્રણ ટ્રેન્કવુલાઇઝરના શોટ્સ આપવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને આ પેનિકના લીધે કોઈ પણ લોકોને હામ પહોંચાડ્યા વગર બાઇસન આગળની દિશામાં વધી રહ્યો હતો ખુદે એ બાઇસન તે પોતે પેનિક હતો પરંતુ કોઈ પણ ત્યાં એટલા બધા લોકો હતા કોઈ પણ લોકોને કંઈ જ હામ પહોંચ્યું નથી અને તે ટુવર્ડ્સ બીજા જે ત્યાં બીજા એરિયા છે તે દિશામાં આગળ વધી રહ્યો હતો તે દરમિયાન ત્યાંના ફોરેસ્ટ ઓફિસલ્સે અને ત્યાં જે બીજા લોકો હતા તે બધા તેને ફોલો કરી રહ્યા હતા કે કઈ દિશામાં બાઇસન જઈ રહ્યો છે ત્રણ કલાક પછી ફાઇનલી બાઇસને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને તેને વેનમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ થોડા જ સમયમાં આ નિર્દોષ બાઇસન એ પોતાનો જીવ ગુમાવી દીધો હવે આ જ્યારે આખી ઘટના સાંભળીએ ત્યારે આપણે કહી શકીએ કે આનું આની ડેથની પાછળનું રીઝન શું છે જો ત્યાંના લોકોએ આવો હાહાકાર ન મચાવ્યો હોત બાઇસનને છેડ્યો ન હોત તો આ બાઇસન પેનિક ન થાત અને તેનો જીવ પણ ન ગુમાવત અને ફોરેસ્ટ ઓફિશિયલ નોર્મલી તેને રેસ્ક્યુ કરીને લઈ જાય પરંતુ આ એક વનરેબલ એનિમલની એકદમ સાવ મામૂલી આપણી ભૂલોને લીધે મૃત્યુ પામ્યો છે તો આપણે બધાને ધ્યાન રાખવું જોઈએ કે આપણી આસપાસના એરિયામાં જ્યારે કોઈ આવા પ્રાણીઓ કે પક્ષીઓને આપણે જોઈએ ત્યારે તેમની પ્રાઇવસીને આપણે ડિસ્ટર્બ ન કરવા જોઈએ જો તમારે જોવું જોઈએ તો દૂરથી શાંતિથી જોઈ લો પણ એને કઈ જ પ્રકારની હાર્મ ન પહોંચે કંઈ આપણે છેડછાડ ન કરીએ તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તો આજનો તો આ એપિસોડ જેમાં મેં વાત કરી ઇન્ડિયન બાઇસન વિશે અને ઘાસ વિશે કે કઈ રીતે હિમાલયન સ્લોપ પર જુદી જુદી પ્રકારના અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યુઝફુલ એવા ઘાસ ઉગાડવામાં આવ્યા છે આઈ રિયલી હોપ કે આ આજનો એપિસોડ તમને કંઈક ઇન્ફોર્મેશન આપી હશે અને કઈ રીતે આપણે એક પ્રાણીના જીવનું ધ્યાન રાખવું તે સમજાયું હશે તો તમારી આસપાસના એન્વાયરમેન્ટને પ્રાણીઓ પક્ષીઓ જે આખી ઇકોસિસ્ટમમાં જેટલા પણ મહત્ત્વના ભાગ ભજવે છે તે બધા જ પ્રાણી પક્ષી વૃક્ષો કે પછી ઘાસ હોય બધાનું ધ્યાન રાખો અને પ્રેમાળ રીતે જીવન જીવો અને જો તમને આજનો આ એપિસોડ ગમ્યો હોય તો જરૂરથી આને લાઈક કરો તમારા જે ફેમિલી મેમ્બર્સ છે ફ્રેન્ડ્સ છે બધાને શેર કરો અને સ્પોટિફાઈ પર પણ તમે આ પર્ટિક્યુલર પોડકાસ્ટ સાંભળી શકો છો તો આવતા અઠવાડિયે અમે ફરી આવીશું કોઈ આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે તો ત્યાર સુધી સ્ટે હેલ્ધી સ્ટે સેફ